नमस्कार विद्यार्थी मित्रों, हूँ वीके सर, आपनों आ वीडियो लेक्चर में हार्दिक स्वागत करू छू। लास्ट लेक्चर में आपणे मेक्सिमम टर्म सुधी जोयुं हतुं, बराबर, के महत्तम पद जे छे ए कई रीते शोधी शकाय ए जोयुं हतुं। महत्तम टर्म मेक्सिमम पद शोधवा माटे एमनी वेल्यू सौथी पहेला आपणे फाइंड करशुं। एमनी वेल्यू मळशे एन प्लस वन अपॉन वन प्लस एन प्लस वन अपॉन वन प्लस मॉड्युलस ऑफ एक्स बाय वाई। आ एमनी वेल्यू जे छे, आरनी वेल्यू क्या थी, एम माइनस वन थी एम सुधी हुई, बराबर। जो एमनी वेल्यू आ हुई तो जयरे एम इंटीजर हुई त्यारे मेक्सिमम टर्म्स बी आवशे, अने एम जयरे शू हुई नॉन इंटीजर हुई त्यारे मेक्सिमम टर्म जे छे ए एक आवशे। आना उपरना एक्जाम्पल्स जे छे आपणे लास्ट लेक्चर में कर्या हता, मैं कीधुं तुं। नेक्स्ट लेक्चर थी आपणे भागाकार अने शेष प्रमेय आनाथी शुरुआत करशुं, बराबर। भागाकार अने शेष प्रमेय आनी वात करीए तो आ अपना माटे जाणीतुं छे, बराबर। डिविजिबिलिटी नी वात करिए तो एक्स रेस टू एन माइनस ए रेस टू एन, एक्स रेस टू एन माइनस ए रेस टू एन आनो एक अवयव एक्स माइनस ए होय होय अने होय ज। एक्स रेस टू एन माइनस ए रेस टू एन में एननी अलग अलग वेल्यूज लईए आपणे, सपोज एन इज इक्वल्स टू लईए छे 3 तो एक्स रेस टू 3 माइनस ए रेस टू 3, अथवा एन इज इक्वल्स टू लईए छे 4 तो एक्स रेस टू 4 माइनस ए रेस टू 4। आ बधानो एक फेक्टर जे छे ए एक्स माइनस ए होय होय अने होय ज। सो एक्स रेस टू एन माइनस ए रेस टू एन इज डिविजिबल बाय एक्स माइनस ए, एटले कि ए एक्स माइनस ए थी विभाज्य छे, बराबर। तो आ तो कोई नवी बात नहीं, आपणे एवी ज रीते प्लस में पण प्लस कोनाथी डिविजिबल हशे, प्लस कोनाथी विभाज्य हशे, एक्स प्लस ए थी डिविजिबल हशे, बराबर। तो आ फेक्ट आपने खबर छे, बराबर। आ जे कंई लखेलुं होय ज्यारे हूँ कहूँ छूँ आवुं के 5 रेस टू 7 5 रेस टू 3 प्लस 3 रेस टू 3, आ कोनाथी 5 प्लस 3 એટલે કે 8 થી ડિવિઝિબલ હશે, બરાબર। 8 થી આ વિભાજ્ય હશે, ઓકે। અચ્છા શું કીધું છે અહીંયા આપણે, અહીંયા આ અહીંયા શું કીધું છે આપણે, 1992 - 1998 -1955 - 1998 - 1938 - 1998 પ્લસ 1901 - 1998 એ 1998 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું છે। એનો મતલબ આનો ક્યાંક ને ક્યાંક અવયવ જે છે એ શું આવતો હોય, 1998 એનો અવયવ આવતો હોય, 1998 એનો અવયવ આવતો હોય, એને મતલબ એમાં શું હોવું જોઈએ, 1998 ડિવાઈડ કરીએ 2 થી, 2 થી ડિવાઈડ કરીએ તો 1000 ના 500 અને 998 ના 449 એટલે આ થાય 999, બરાબર। અને 3 થી ડિવાઈડ કરીએ તો 333, ફરીથી 3 થી ડિવાઈડ કરીએ તો 111, હજી 3 થી ડિવાઈડ કરીએ તો કેટલા આવશે, 37, અને 37 1, એનો મતલબ આ 37 થી ડિવિઝિબલ હોવા જોઈએ, અને 3332 27 2 54 થી ડિવિઝિબલ હોવા જોઈએ, બરાબર। ડિવિઝિબલ છે કે નહીં એ જોવા માટે આપણે શું કરીએ, આ બેનું સબસ્ટ્રેક્શન લઈએ તો 92 - 55, 1992 - 1955 એટલે કેટલા આવશે, 37, બરાબર। આને આ રીતે એરેન્જ કરીએ 1958 - 1998 - 1955 - 1998 - 1938 - 1901 - 1998, બેના સબસ્ટ્રક્શન એટલે કે આ કોનાથી ડિવિઝિબલ હશે, 37 થી ડિવિઝિબલ હશે, બરાબર। તો આને લખી શકાય 37m, એમની જગ્યાએ બીજું કંઈક હશે પણ 37 તો એનો ગુણાક હશે જ, માઇનસ આની જગ્યાએ શું લખી શકાય, 37n। આ પણ બેની બાદબાકી કરીએ તો 1938 - 1901 થી ડિવિઝિબલ હોય એટલે કે 37 થી ડિવિઝિબલ હોય,
આની બાદબાકી કરીએ તો 1992 માઇનસ 1955 એટલે કે આ પણ 37 ડિવિઝિબલ હોય. આખું જે છે એ આખું કોનાથી વિભાજ્ય છે? આખું આ આ જે છે એ 37 વિભાજ્ય છે, બરાબર. આ 37 વિભાજ્ય છે, બરાબર. અચ્છા, હવે આ રીતે એરેન્જ કરીએ કે 1992 - 1998 - 1938 - 1998, તો આ બેની બાદબાકી કેટલી આવશે? 92 - 38 એટલે કે 54, બરાબર. અને માઇનસ શું આવશે? 1955 - 1998 - 1998, એનો મતલબ આ કોનાથી ડિવિઝિબલ હશે? આ 54 ડિવિઝિબલ છે, બરાબર. માઇનસથી ડિવિઝિબલ હશે, બેની બાદબાકી કરીએ 92 - 38 એટલે 54 ડિવિઝિબલ હશે. આ પણ કોનાથી ડિવિઝિબલ છે? 54 ડિવિઝિબલ હશે, બરાબર. એટલે આનું આ આપણે રીએરેન્જ કરીને જ લખ્યું છે. આ જે છે એ રીએરેન્જ કરીને લખેલ છે, આ પણ રીએરેન્જ કરીને લખેલ છે. રીએરેન્જ કરીને જોઈએ તો આગળનો જે આપણે ભાગાકારનો પૂર્વ પ્રમેય જોયો એ પ્રમાણે આ જે છે 37 ડિવિઝિબલ છે, આ 54 ડિવિઝિબલ છે. તો એવું કહી શકીએ કે આને ધારો કે પી કહીએ, તો પી એ કોનાથી 54 × 37 54 ગુણાકારમાં 37 એટલે કે 1998 વિભાજ્ય છે, બરાબર. એટલે એવું સાબિત થાય છે. ઓકે, આગળ વધીએ એના પછી. ઓકે, એના જેવો જ એક્ઝામ્પલ છે, બરાબર. એના જેવો જ એક્ઝામ્પલ અહીંયા આપેલ છે. શું આપેલ છે? 2,222 - 5,555 - 5,555 - 2,222 એ 7 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવું છે, બરાબર. સપોઝ એવું કીધું છે આપને, પહેલાંમાં જોયું તમે, એમાં એવું કંઈક લખેલ હશે કે 3 - 2n - 8n - 1, આવું ક્યાંક એક્ઝામ્પલ આપણે આવી ગયો, બરાબર. ત્યારે આપણે શું કરતા હતા? 3 - 2n ને લખી દેતા હતા 9 - 2n - 8n - 1, અને 9 - 2n ને 8 + 1 - 2n આનું વિસ્તરણ કરીએ એટલે 8n - 1 આ બધું કેન્સલ થઈ જતું હતું. અને આ કોઈકને કોઈક જે છે એ કોનાથી ડિવિઝિબલ હતા? 8 ડિવિઝિબલ હતા, તો એવું આપણે સાબિત કરી દેતા હતા, બરાબર. તો હવે આમાં એવું સાબિત કરવું હોય તો આપણે સૌથી પહેલાં શું જોવું પડશે? સૌથી પહેલાં તો જોવું પડશે કે 7 વડે વિભાજ્ય આપણે કરવા હોય, સાત વડે વિભાજ્ય હોય. ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન નીકળી જાય છે આમાંથી કે 2,222 - 5,555 - 5,555 - 2,222 જે છે એ 7 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું છે આપણે, બરાબર. આ 7 વડે વિભાજ્ય છે એમ સાબિત કરવું છે. 2,222 ને આપણે 7 વડે ભાગાકાર કરીએ તો 2,222 ભાગાકારમાં 7 કરીએ તો કેટલા આવશે? 7 × 3 = 21 1, 2, 7 × 7 5 વધે 52 7 × 7 = 49 એટલે કેટલા વધશે? 3 વધશે, બરાબર. એટલે આમાં શું થાય છે? જ્યારે 7 વડે ભાગાકાર કરીએ છે ને ત્યારે 3 વધે છે, એટલે કાં તો આમાં 3 એડ કરી દઈએ, સોરી 3 બાદ કરી દઈએ, અથવા તો આમાં 4 ઉમેરી દઈએ. તો 4 ઉમેરી દઈએ એટલે આજે 3 શેષ વધતી હતી એ શેષ નહીં વધે, 4 ને 3 - 7 થઈ જશે. હવે કે શેષ વધશે નહીં એટલે આમાં શું કરાય? કાં તો 3 બાદ કરી દેવાય તો કાંઈ શેષ ના વધે, અથવા તો 4 ઉમેરી દઈએ તો કાંઈ શેષ વધશે નહીં. એવું જ કોના માટે આપણે જોઈએ? 5,555 માટે જોઈએ. 5,555 ભાગાકારમાં 7 કરો તો 37 × 49 એ કેટલા આવશે? 6 વધશે, બરાબર. 7 × 6 = 42 - 7 × 8 = 56 7 × 9 = 63 બરાબર. 2 અને 5 7 × 3 = 21 7 × 3 =
21 એટલે કેટલા વધે છે 4 એટલે આમાંથી શું કરવો પડશે આમાં 4 એડ કરીએ 4 એડ કરીએ તો આ 7 થી વિભાજ્ય થઈ જશે અને પેલામાં 4 બાદ કરીએ તો 7 થી વિભાજ્ય થઈ જશે એટલે આપણે શું કરશું આ જે છે 2222 એની 5555 એની બાજુમાં શું લખશું 4000 ની 5555 ઘાત બરાબર માઈનસ 5555 ની 2222 જે છે આપણે શું કરવું છે એમાં 4 બાદ કરવા છે એટલે માઈનસ 4:2 માઈનસ 4:2 કેટલા આવશે 4:2 2222 બરાબર અચ્છા અહીં શું કર્યું છે એડ કરેલ છે ને અહીંયા એડ કરેલ છે એટલે માઈનસ સોરી આમાં એડ બાદ કરવું પડશે ને અને આમાં શું કરવું પડે છે ઉમેરો કરવો પડે છે બરાબર એક મિનિટ રકમ રકમ ક્યાં આપેલ હોય તો સોરી અહીંયા પ્લસ છે બરાબર પ્લસ છે પ્લસ 7 વડે વિભાજ્ય આમાં શું કર્યું છે આપણે 4 એડ કર્યું છે અને પહેલામાં 4 આમ તો બાદબાકી કરી છે બરાબર એટલે શું કરવું પડશે માઇનસ 4555 અને આ માઇનસ કર્યા છે શું કરવું પડશે પ્લસ 4 ની 2222 કાત બરાબર આખું 7 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું છે તો આ તો શું થઈ જશે આ તો ટૂંકમાં આ 2226 વડે વિભાજ્ય હશે આ કોના વડે વિભાજ્ય હશે 2226 વડે વિભાજ્ય હશે આ કોના વડે વિભાજ્ય હશે આ હશે 5551 વડે વિભાજ્ય હશે આના માટે જોવું હોય તો બેમાંથી ઘાત કેટલી કોમન નીકળે છે બેમાંથી 4 ની 2222 ઘાત કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં કેટલી વધશે આ 2200 કોમન કાઢી લઈએ 4000 ની 3333 માઇનસ શું આવશે 1 બરાબર એટલે માઇનસ 4222 અહીં કંઈ લખી શકાય 64 4 ની 3 ઘાત એની 1111 બરાબર માઇનસ 1 એટલે આ કોનાથી વિભાજ્ય હશે આ કોનાથી વિભાજ્ય હશે આ 63થી વિભાજ્ય હશે આ 63થી વિભાજ્ય હશે 1ની એટલી ઘાત છે જ સામે બરાબર એટલે આ 63થી વિભાજ્ય હશે આ કોનાથી 5551થી વિભાજ્ય હશે આ કોનાથી વિભાજ્ય હશે 2226થી વિભાજ્ય હશે બરાબર 2226થી વિભાજ્ય છે એટલે 7 વડે વિભાજ્ય છે જ કારણ કે 7 વડે ભાગાકાર કરો તો 7 3 21 આપણે હમણાં જોયું તો બરાબર એટલે આ તો કરવાની જરૂર નથી છતાંય કરું છું 7 1 7 5 વધે છે 7 8 56 બરાબર 7થી વિભાજ્ય છે એવી રીતે આ 7થી વિભાજ્ય હશે જ કારણ કે જે પ્રમાણે જરૂરત એ પ્રમાણે ફેરફાર કર્યો છે આપણે 7 વડે વિભાજ્ય કરીએ 37 49 6 વધશે 5 7 9 63 2 વધશે 1 7 3 21 વિભાજ્ય છે પહેલું 7 વડે વિભાજ્ય છે એટલે આખું જે છે એ 7 વડે વિભાજ્ય છે તેમ સાબિત થાય છે બરાબર તેથી પી એ અને પી ધારી લઈએ તો પી એ 7 વડે વિભાજ્ય છે તેમ સાબિત થાય છે બરાબર આમાં શું કરશે જો તમને એવું નહીં કે 7 વડે વિભાજ્ય છે એ સાબિત કરો કારણ કે મેન્સમાં એવા પ્રશ્ન કંઈ સાબિતીવાળા નથી પૂછાતા પણ એટલીસ્ટ એવું તમને પૂછી શકે કે આ કોના વડે વિભાજ્ય છે નીચે 4 ઓપ્શન આપી દે એટલે તમારે એ જાતે વિચારવાનું રહે બરાબર 5 ની 99 ઘાત ને 13 વડે ભાગતા મળતી શેષ શોધો 13 વડે ભાગાકાર કરીએ એટલે 13 એના ગુણક શું થાય 13 થાય 26 થાય બીજા ગુણકો શું થાય 13 26 39 એવા ગુણકો આવે 5માંથી એવા ગુણકો કોઈ પ્રકારે લાવી શકાય 5માંથી એવા ગુણકો કોઈ પ્રકારે લાવી શકાય 5ની કેટલી ઘાત કીધી છે 99 આપણે શું કરીએ 5 ગુણાકારમાં 5 ની 98 ઘાત કરીએ બરાબર તો 26 લેવા હોય આપણે ખબર છે એનો વર્ક કરશો એટલે 25 આવી જશે અને 25 જે છે એને કઈ રીતે લખશું આપણે 26 - 1 એ રીતે લખશું બરાબર અચ્છા 5 ગુણાકારમાં 5નો વર્ગ એની કેટલી ઘાત છે 49 ઘાત બરાબર 5 ગુણાકારમાં 25 ની કેટલી ઘાત 49 ઘાત આ 25ને કઈ રીતે લખશું 25ને લખશું 26 - 1ની કેટલી ઘાત 49 ઘાત બરાબર આનું જ્યારે વિસ્તરણ કરશું ત્યારે શું આવશે 5 ગુણાકારમાં આનું વિસ્તરણ કરશો એટલે શું આવશે 49 c 0 26ની કેટલી ઘાત 49 ઘાત માઇનસ 49 c
49C1 26 ની કેટલી ઘાત આવશે 26 ની ઘાત જે છે આવશે 48 એવી રીતે આગળ જે પદ વધશે છેલ્લું પદ શું આવશે છેલ્લું પદ આવશે આ 0 છે 1 આગળ માઇનસ આવે છે એટલે માઇનસ 49C49 બરાબર 1 રેસ ટુ 1 બરાબર આ છેલ્લું પદ શું આવે છે એના આગળનું પદ શું આવે 49C48 અને અહીંયા 26ની કેટલી ઘાત આવશે એક ઘાત તો આવતી જશે છેલ્લે 26ની શું ઘાત થઈ ગઈ 0 ઘાત થઈ ગઈ છેલ્લે 26 નથી વધતા બરાબર એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આ બધા પદ જે છે આ બધા પદ 26થી વિભાજ્ય છે એટલે અહીંયા 26 વડે ભાગશું ત્યારે કઈ શેષ વધશે સોરી 26 નહીં 13 વડે ભાગશું એટલે કઈ શેષ વધશે નહીં કારણ કે 13 દુ 26 બે કેન્સલ થઈને ઉડી જશે બરાબર વધશે ક્યારે આ 5 ગુણાકારમાં માઇનસ 1 એટલે કે અહીંયા જે પદ આવતું હશે અહીંયા શું પદ આવતું હશે માઇનસ 5 આ માઇનસ 5 જે છેલ્લે વધે છે એ 26 વડે 13 વડે વિભાજ્ય છે નહીં આ બધું 13 વડે વિભાજ્ય છે આ આખું 13 વડે વિભાજ્ય છે પણ છેલ્લે જે માઇનસ 5 આવે છે એ માઇનસ 5 જે છે 13થી ડિવિઝિબલ હશે નહીં એનો મતલબ શેષ જે છે એ શેષ કેટલી વધશે શેષ વધશે માઇનસ 5 ઋણ શેષ આપણે અત્યાર સુધીમાં કાંઈ જોઈ નથી બરાબર ઋણ શેષ ક્યાંય જોયેલ છે નહીં ઋણ શેષ એટલે કઈ રીતે મળતા હશે ઋણ શેષ એટલે આ રીતે મળતી હોય સપોઝ 14 છે હું એમ કહું છું 5 વડે ભાગાકાર કરો ત્યારે શેષ કેટલી વધે તો કે તમે આ રીતે કરશો 5 દુ 10 4 શેષ વધશે કારણ કે આપણે શું કરીએ છીએ કે એનાથી વધારે વડે શું કહેવાય આગળ ભાગ ચલાવતા નથી આ રીતે પણ શેષ મળી શકે 14 છે 5 છે 5 તેરી 15 કરીએ તો કેટલા આવશે શેષ કેટલી આવશે શેષ વધશે માઇનસ 1 આ રીતે શેષ માઇનસ 1 વધે છે એકચ્યુઅલમાં શેષ વધે છે એ જોવું હોય તો કેટલી વધે છે એ જોવા માટે આપણે શું કરશું આમાં જે છે એ 5 એડ કરી દઈએ કેટલા વધશે 4 શેષ વધે એટલે કોનાથી ભાગાકાર કરીએ છીએ 13થી ભાગાકાર કરીએ છીએ શેષ માઇનસ 5 આવે છે તો ધન શેષ માટે શું કરશું ધન શેષ બરાબર શું કરશું માઇનસ 5 પ્લસ એમાં એડ કરના કોના જેના વડે ભાગાકાર કરીએ છીએ એ જ શું કરી દેવાના આમાં એડ કરી દેવાનું ટૂંકમાં માઇનસ 1 વધે છે તો આમ કેટલા વધતા હોય 4 વધતા હોય બરાબર એવી જ રીતે માઇનસ 5 વધે છે શું કરશું એમાં 13 ઉમેરી દઈએ એટલે ખબર પડી જાય કેટલા વધતા હશે 13 ઉમેરી દઈએ એટલે શેષ જે છે કેટલી આવશે ધન શેષ જે છે એ 8 આવશે બરાબર આ ખાસ આવું મગજમાં રાખજો કે શેષ જે છે એ નેગેટિવ આવતી હોય તો એને પોઝિટિવ કઈ રીતે કરી શકાય જેનાથી ડિવાઈડ કરીએ છીએ જે ભાજક છે એનાથી જ શું કરી દેવાનો એનો જ સરવાળો કરી દે એટલે શેષ જે છે શું મળશે પોઝિટિવ મળશે પ્લસમાં મળશે બરાબર 7 7 ની 103 ઘાત એને 25 વડે ભાગાકાર કરીએ તો 7 નો વર્ગ 49 થાય અને એને આપણે જે છે કોઈને કોઈ રીતે 50 શું ગોઠવી દઈશું 50 માઇનસ 1 ગોઠવી દઈશું બરાબર 7ની કેટલી ઘાત આવે છે 7ની ઘાત આવે છે 7 ની 103 ઘાત 7 ની 103 ઘાત આનું શું કરાય આનું આવું કરીએ આપણે 7 ગુણાકારમાં 7 ની 102 ઘાત બરાબર 7 ગુણાકારમાં 7 ની 102 ઘાત એટલે કેટલા થાય 7ના વર્ગની કેટલી ઘાત થશે 51 ઘાત બરાબર તો 7 ગુણાકારમાં 49ની કેટલી ઘાત થશે 49 ની 51 ઘાત એટલે શું થશે 7 ગુણાકારમાં 50 માઇનસ 1 એની કેટલી ઘાત થશે 51 બરાબર 7 ગુણાકારમાં શું થશે 51C0 50ની કેટલી ઘાત 51 ઘાત બરાબર પ્લસ 51C1 50ની કેટલી ઘાત 1 ઘાત ઘટી જશે 50 ઘાત અને માઇનસ 1ની કેટલી ઘાત 1 ઘાત બરાબર એના આગળ શું આવશે 51C2 50ની કેટલી ઘાત 1 ઘાત ઘટી જશે 49 ઘાત અને માઇનસ 1ની કેટલી ઘાત થઈ જશે માઇનસ 1ની ઘાત થઈ જશે 2 બરાબર એવી જ રીતે લાસ્ટ ટર્મ જે છે જે 50 વગરનું ટર્મ આવતું હશે 50 વગરનું ટર્મ શું હશે 50 વગરનું ટર્મ જે છે કંઈક આ પ્રમાણે હોય 51C51 આની કેટલી ઘાત થતી હોય 50ની 0 ઘાત થતી હોય 50ની કેટલી ઘાત થતી હોય 0 ઘાત થતી હોય અને માઇનસ 1ની કેટલી ઘાત થતી હોય માઇનસ 1ની 51 ઘાત થતી હોય બરાબર એટલે બાકીના પદ જે છે એ 50થી વિભાજ્ય હશે 50થી વિભાજ્ય ના હોય એવું એક પદ આ જ હશે જે કોના વડે ગુણાય છે 7 વડે ગુણાય છે એટલે 25થી વિભાજ્ય કરવા છે 25થી વિભાજ્ય કરવા છે એટલે આ તો બધા શું હશે 25 દુ 50 બધી જગ્યાએ 25 કેન્સલ થઈ જશે અહીંયા કેન્સલ થશે નહીં એટલે આ જે છે આને 7 ગુણાકારમાં 51C51 એટલે 1 ગુણાકારમાં
माइनस एक नी एकावन घात एटले माइनस एक आने पच्चीस वडे भागाकार करिए जेटली शेष वधती होय एटली शेष वधे एटले अहींया माइनस सात आवे छे शेष केटली वधे छे शेष जे छे ए शेष वधशे माइनस सात शेष ने प्लस करवी छे तो जेना वडे भागाकार करीए छे ए भाजक ज एड कर दीए એટલે ધન શેષ માટે શું થશે ધન શેષ જે છે થશે માઇનસ સેવન પ્લસ ટ્વેન્ટી ફાઈવ પચીસ એડ કરી દે એટલે કેટલા થશે પચીસ માઇનસ સાત એટલે અઢાર શેષ વધશે ફાઇનલી જે શેષ જે છે એ શું વધશે શેષ જે છે અઢાર વધશે બરાબર તો આ પ્રમાણે આવા એક્ઝામ્પલ જે છે એ કરી શકાય ઓકે આપણે આગળ વધીએ છીએ એક કોન્સેપ્ટ આવે છે લાસ્ટ ડિજિટનો લાસ્ટ ડિજિટનો કોન્સેપ્ટ જે છે એ મે બી કોઈ જગ્યાએ એપ્ટિટ્યુડમાં કોઈ જગ્યાએ તમે ભણ્યા હોય અને ના ભણ્યા હોય તો લાસ્ટ ડિજિટ કઈ રીતે ફાઇન્ડ કરવાનું બેની સપોઝ હું કહું છું કે પચાસ ઘાત છે આનો લાસ્ટ ડિજિટ શું હોય બેની પચાસ ઘાતનો લાસ્ટ ડિજિટ શું હોય બેની ઘાત કરીએ ને બેની એક ઘાત કરીએ બેની બે ઘાત કરીએ બેની ત્રણ ઘાત કરીએ બેની ચાર ઘાત કરીએ બરાબર આની કંઈક ને કંઈક સાયકલ આવતી હોય બેની પાંચ બેની છ બેની સાત આની જોવો ને સાયકલ તો આ પ્રમાણે બને બેની એક ઘાત બે બેની બે ઘાત ચાર બેની ત્રણ ઘાત આઠ બેની ચાર ઘાત સોળ બેની પાંચ ઘાત બત્રીસ બેની છ ઘાત ચોસઠ બેની સાત ઘાત એકસો અઠ્યાવીસ એટલે લાસ્ટ ડિજિટ ખાલી જોઈએ તો બે આવે છે પછી ચાર આવે છે પછી આઠ આવે છે પછી છ આવે છે બરાબર પછી શું આવી જાય પાછો બે ચાર આઠ એનો મતલબ પછી શું આવતો છે પાછા છ કેટલાની સાયકલ બને છે ચાર ચારની શું બને છે સાયકલ બને છે બરાબર ચાર ચારની સાયકલ બને એનો મતલબ અડતાલીસ સુધી અડતાલીસમાં આવે ત્યારે શું હોય છ ફરીથી ઓગણપચાસમું હોય ત્યારે અંતિમ ડિજિટ શું હોય બે પચાસમું આવે ત્યારે અંતિમ ડિજિટ શું હશે પચાસમું આવે ત્યારે અંતિમ ડિજિટ જે છે એ કેટલા હશે અંતિમ ડિજિટ શું હોય અંતિમ ડિજિટ જે છે એ કેટલા હશે પચાસમું આવે ત્યારે અંતિમ ડિજિટ ચાર હોય બરાબર તો અહીંયા બેની કેટલી ઘાત છે એ શોધી લઈએ અને એના ઉપરથી આપણે શું જોશું કે અંતિમ અંક જે છે એ શું હોય બરાબર એવી જ રીતે જે અવિભાજ્ય સંખ્યાઓ છે બીજી ત્રણ પાંચ સાત નવ આ ત્રણ પાંચ સાત અગિયાર આ બધા માટે અંતિમ ડિજિટ તો હોય જ બરાબર ત્રણ માટે તમે કરો તો ત્રણની એક ઘાત ત્રણ ત્રણની બે ઘાત નવ ત્રણની ત્રણ ઘાત સત્યાવીસ એટલે સાત ત્રણની ચાર ઘાત એક્યાસી એટલે એક ત્રણની પાંચ ઘાત બસો ને તેતાલીસ ફરીથી ત્રણ આવી ગયા ત્રણ નવ સાત એક બધામાં ચારની સાયકલ હોય એવું જરૂરી છે નહીં ધારો કે છ છેલ્લો અંક છ છે અને આપણે વર્ગ કરીએ છીએ તો છત્રીસનો વર્ગ છનો વર્ગ છત્રીસ છત્રીસ ગુણાકારમાં છ બસો સોળ જેનો છેલ્લો અંક છ છે એની ગમે એટલી ઘાત કરો છેલ્લો અંક એનો શું રહેશે પાંચ જ રહેશે જેનો છેલ્લો અંક પાંચ છે પછી પછી પચીસ પાંચ એનો છેલ્લો અંક શું રહેશે પાંચ જ રહેશે બરાબર એટલે એ આપણે સાયકલ જોઈ લેવાની પછી આપણે જોશું કે છેલ્લો અંક શું આવી શકે બરાબર અહીંયા શું છે બત્રીસની બત્રીસ ઘાત છે તો થર્ટી ટુ રેસ ટુ થર્ટી ટુ અને બેની ઘાતમાં ફેરવીએ તો ટુ રેસ ટુ ફાઈવ રેસ ટુ થર્ટી ટુ તો ટુ રેસ ટુ કેટલા થાય બેની બત્રીસ ગુણાકારમાં પાંચ કેટલા થાય વન સિક્સટી થાય બેની વન સિક્સટી પાવર ટુની વન સિક્સટી પાવર ફોરથી ડિવિઝિબલ છે બરાબર ફોરથી ડિવિઝિબલ છે એટલે ક્યાં આવતા હશે ફોરથી ડિવિઝિબલ છે એટલે ચારે આવતા હોય બેની આઠે આવતા હોય એવી જ રીતે આવતા હશે છેલ્લે જે ડિવિઝિબલ હોય ત્યારે અંક જે છે એ ત્યારે અંક શું આવે છે ત્યારે છ અંક જે છે એ શું આવે છે છ બરાબર આની જગ્યાએ ધારો કે બેની એકસો ઓગણસાઠ ઘાત હોત તો એકસો ઓગણસાઠ માટે કેટલા થાય આમાં ત્રણ બાદ કરીએ છપ્પન છપ્પને છ આવતો હોય ફરીથી સત્તાવને બે અઠ્ઠાવને ચાર ઓગણસાઠે કેટલા આવતો હોય આઠ આવતો હોય એકસો સાઠ જે છે એટલા માટે અહીંયા એકમનો અંક જે છે એકમનો અંક શું આવશે છ આવશે બરાબર આવું બાકીની કોઈ આવે તો એના માટે તમારે પહેલાં શું જોઈ લેવાનું આ સાયકલ જોઈ લેવાની અને સાયકલ ઉપરથી તમારે બનાવી લેવાનું કે એકમનો અંક જે છે એ શું આવતો હોય બરાબર એના પછી આપણે દ્વિપદી સહગુણકોનો સરવાળો કરવો છે દ્વિપદી સહગુણકોનો સરવાળો જે છે એ શું આવે એ જોવું છે બરાબર સૌથી પહેલાં તો આપણે શું કરીએ સૌથી પહેલાં તો આ વિસ્તરણ જે છે આ બધા વિસ્તરણ જોઈ લઈએ સૌથી પહેલાં કોનું વિસ્તરણ કરવું છે આપણે વન આ વન પ્લસ એક્સ રેસ ટુ એનનું વિસ્તરણ કરવું છે વન પ્લસ એક્સ રેસ ટુ એનનું વિસ્તરણ કરીએ એટલે શું આવશે એનસી ઝીરો એનસી ઝીરો એકની ઘાત તો એક જ અને એક્સની ઝીરો ઘાત પ્લસ એનસી વન એકની ગમે એટલી ઘાત આવતી હોય એક્સની કેટલી ઘાત આવશે એક પ્લસ એનસી ટુ એક્સની કેટલી ઘાત આવશે બે પ્લસ એનસી થ્રી એક્સની કેટલી ઘાત આવશે ત્રણ અપ ટુ એન સી એન એક્સની કેટલી ઘાત આવશે એક્સની ઘાત એન આવશે બરાબર
आ प्रमाणे 1 प्लस एक्स रेस टू एन नु विस्तरण थाय बराबर पछी आवे छे 1 माइनस एक्स रेस टू एन नु विस्तरण 1 माइनस एक्स रेस टू एन नु विस्तरण शू थाय आ थाय एन सी जीरो माइनस एन सी वन इंटू एक्स रेस टू वन प्लस एन सी टू इंटू एक्स रेस टू टू प्लस एन सी थ्री इंटू एक्स रेस टू सॉरी अहीं आवशे माइनस माइनस एक्स रेस टू थ्री माइनस शू काम आवे छे एटले हकीकतमां तो अहीं शू छे हकीकतमां तो माइनस एक्स ज छे अने माइनस एक्स नी एक घात करो तो ऋण आवे ત્રણ ઘાત કરો તો એ ઋણ આવશે આગળ પાંચ ઘાત હશે ને એ શું આવતું હશે ઋણ અને પ્લસ શું થશે અહીંયા એન સી એન માઇનસ વનની એન ઘાત ગુણાકારમાં એક્સની એન ઘાત બરાબર અહીંયા માઇનસ એક્સની એન ઘાતનું માઇનસ એક્સની એન ઘાતનું આપણે અલગ કરી દીધું માઇનસ એકની એન ને એક્સની એન બરાબર આ પ્રમાણેનું વિસ્તરણ થાય આપણે શું કરવું છે હવે એકથી ટૂંકમાં આ બધા જે છે એ સી ઝીરો લખેલ છે જનરલી મોટાભાગની જગ્યાએ તમને આવી રીતે જ લખેલ આપતા હશે સી ઝીરો સી વન સી ટુ એનો મતલબ શું સમજવાનું એન સી ઝીરો એન સી વન એન સી ટુ એન સી થ્રી અપ ટુ એન સી એન આનો સરવાળો જે છે એ કેટલો હોય ટુ રેસ ટુ એન હોય એન સી ઝીરો એન સી વન એન સી ટુ એન સી થ્રી અપ ટુ એન સી એન આનો સરવાળો કેટલો હોય ટુ રેસ ટુ એન હોય આ સરવાળો શોધવો કઈ રીતે મળે હમણાં આપણે જોયું કે વન પ્લસ એક્સ રેસ ટુ એન આનું વિસ્તરણ કરીએ શું આવે આનું વિસ્તરણ કરીએ તો એન સી ઝીરો પ્લસ એન સી વન ઇન્ટુ એક્સ રેસ ટુ વન પ્લસ એન સી ટુ ઇન્ટુ એક્સ રેસ ટુ ટુ એન સી એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન જો ખાલી સહગુણકોનો સરવાળો જોતો હોય ખાલી સહગુણકોનો સરવાળો જોતો આપણે શું કરશું એન સી ઝીરો એન સી વન એન સી ટુ અપ ટુ એન સી એન આનો સરવાળો જોઈએ છે એનો મતલબ એક્સ નથી જોતા એક્સ નથી જોતા ઝીરો મૂકી દે તો બધું ઝીરો થઈ જાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મૂકવા પડે એક્સને સપોઝ આમાં શું કરવા ટ્રાન્સપરન્ટ કરી દેવા છે તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન મૂકી દે એટલે વનની વન વન વનની ટુ પાવર વન વનની એન પાવર વન એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું કરી દઈશું એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન મૂકી દઈએ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન મૂકી દઈએ એટલે કેટલા થઈ જશે વન પ્લસ વન રેસ ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે એન સી ઝીરો પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન મૂકી દઈએ એટલે આ વન થઈ જાય પ્લસ એન સી વન પ્લસ એન સી ટુ અપ ટુ શું થઈ જશે એન સી વન એટલે એન સી વન એન સી ટુ એન સી ઝીરોથી લઈને એન સી એન સુધીનો સરવાળો જે છે એ કેટલો થાય ટુ રેસ ટુ એન થાય બરાબર આ તો એક વખત આપણે લખેલું જ હતું આનો સરવાળો કેટલો થાય આનો સરવાળો જે છે એ કેટલો થાય ટુ રેસ ટુ એન થાય ઓકે એનાથી આગળ આ તો મે બી આપણે લખેલું હતું પ્રૂવ નહોતું કર્યું આવી રીતે પણ લખેલું હતું ખાલી પહેલાંમાં કેવું છે છેલ્લે ડિફરન્ટ થિંગ્સ આવતું હતું એમાં ઝડપથી પૂરું કરી દીધું બરાબર અચ્છા આના પહેલાં એક લખી લઈએ આના પહેલાં એક લખી લઈએ ટુ આને થ્રી કહી દઈએ અને આ જે છે એને ફોર કહી દઈએ બરાબર ટુ આપણે લખવું છે ટુ કઈ રીતે લખશું ટુ જે છે એ કંઈક આવું છે ટુ જે છે એ કંઈક આવું છે એન સી ઝીરો માઇનસ એન સી વન પ્લસ એન સી ટુ માઇનસ એન સી થ્રી અપ ટુ માઇનસ વન રેસ ટુ એન એન ટુ એન સી એન આના બરાબર ઝીરો થાય આવું આપણે લખી લેવું છે આના બરાબર શું થાય ઝીરો થાય કઈ રીતે ઝીરો થશે કઈ રીતે ઝીરો થશે સિમ્પલ વાત છે બરાબર સિમ્પલ વાત છે આનું વિસ્તરણ શું કર્યું આપણે આનું વિસ્તરણ આવું કર્યું હવે મારે શું જોઈએ છે એન સી ઝીરો માઇનસ એન સી વન પ્લસ એન એન સી ટુ માઇનસ એન સી થ્રી અને અહીંયા શું જોઈએ છે એન સી માઇનસ વન રેસ ટુ એન ઇન્ટુ એન સી એન ટૂંકમાં એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મૂકવા પડે એમ છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મૂકવા પડે એમ છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આમાં વન મૂકી દે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન મૂકી દે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ શું થઈ જાય વન માઇનસ વન રેસ ટુ એન રાઇટ હેન્ડ સાઈડ શું થઈ જાય એન સી ઝીરો માઇનસ એન સી વન પ્લસ એન સી ટુ માઇનસ એન સી થ્રી અપ ટુ માઇનસ વન રેસ ટુ એન ઇન્ટુ એન સી એન એનો સરવાળો જે છે વન માઇનસ વનની એન ઘાત એક માઇનસ એકની એન ઘાત એટલે એનો સરવાળો શું થઈ જશે આનો સરવાળો જે છે એ શું થઈ જાય ઝીરો થઈ જાય બરાબર પહેલામાંથી ટુ રેસ ટુ એન સાબિત કર્યું બીજામાં શું સાબિત કર્યું આપણે ઝીરો સાબિત કર્યો અચ્છા એમાં એમાં જ હજી એક વસ્તુ જોઈએ આનો સરવાળો ઝીરો તો છે સરવાળો ઝીરો છે એના ઉપરથી શું કહી શકાય માઇનસ સપોઝ આ એકી સંખ્યા છે એના પહેલી બાજુ એકી જે છે જેટલા માઇનસ છે એને પહેલી બાજુ લઈ જાય તો આવું લખી શકાય કે એન સી ઝીરો પ્લસ એન સી ટુ પ્લસ એન સી ફોર
अप टू आवी रीते बेकी अने माइनस क्या है बदा एकी वाला एटले एन सी वन प्लस एन सी थ्री प्लस एन सी फाइव आ बेकी सहगुणकों सरवाळो आ बे सहगुणकों सरवाळो शू हशे बे सहगुणकों सरवाळो केवो हशे सरखो थाय बराबर आने आपणे धारी लईए पी आ बेनो सहगुणकों सरवाळो केवो थाय सरखो थाय आ पण नोट डाउन करजो कि एकी सहगुणकों सरवाळो ने बेकी सहगुणकों सरवाळो सरखो थाय केटलो थाय 2 रेस्ट टू एन माइनस वन जो आ बेकी माटे हतो आ एकी माटे केटलो आवे छे 2 रेस्ट टू एन माइनस वन बे माटे आवे तो 2 रेस्ट टू एन माइनस वन ज हवे आपणे साबित करवा छे 2 रेस्ट टू एन माइनस वन आवे छे कई रीते बराबर हाँ आपणे साबित कर्युं हतुं 2 रेस्ट टू एन थाय एवुं हवे आ जे छे आमां आपणे शुं करीए आमां अलग कर लईए एन सी झीरो आपल आमां लखी नाखीए प्लस एन सी टू प्लस एन सी फोर आ बधा बेकीने अलग लखी नाख्या प्लस आ बधा एकीने अलग लखी नाखीए एटले एन सी वन प्लस एन सी थ्री प्लस एन सी फाइव आ बधा एकीने अलग लखी नाखीए आ बधानो सरवाळो केटलो थाय छे 2 रेस टू एन थाय छे આપણે હમણાં જોયું એ પ્રમાણે એ બે શું છે આ બે જે સરવાળામાં લખ્યા આ બે પી છે એટલે આ થાય પી પ્લસ પી બરાબર શું આવે છે 2 રેસ ટુ એન એટલે કેટલા થાય 2 પી ઇઝ ઇક્વલ્સ ટુ 2 રેસ ટુ એન તો પી ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 2 રેસ ટુ એન બાય 2 રેસ ટુ 1 એટલે પી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે પી ઇઝ ઇક્વલ્સ થશે 2 રેસ ટુ એન માઇનસ 1 પી એટલે શું હતું પી એટલે બેકીનો સરવાળો અને એકીનો સરવાળો આ બેનો સરવાળો કેટલો થાય 2 રેસ ટુ એન માઇનસ 1 થાય બરાબર બેકીનો સરવાળો અને એકીનો સરવાળો બેનો સરવાળો 2 રેસ ટુ એન માઇનસ 1 થશે બરાબર અહીંયા એન સી વન એન સી થ્રી એન સી ફાઇવ અપ ટુ જેટલા એકી ટર્મ્સ આવતો હોય એનો સરવાળો જે છે કેટલો થતો હોય એનો સરવાળો 2 રેસ ટુ એન માઇનસ 1 થતો હોય બરાબર એનાથી આગળ જઈએ તો આ સબસ્ટિટ્યુશન ઓફ કોએફિશિયન્ટ ઓફ બાયનોમિયલ એટલે આ જે આપણે શીખ્યા છીએ એન સી ઝીરો એન સી વન થી લઈને એન સી એન સુધીનો સરવાળો 2 રેસ ટુ એન થાય આ એન સી ઝી વન એન સી ઝીરો એન સી ટુ એન સી ફોર આ બધાનો સરવાળો બેકીનો અને એન સી વન એન સી થ્રી એન સી ફાઇવ આ બધા એકીનો સરવાળો 2 રેસ ટુ એન માઇનસ 1 થાય એનો આપણે ઉપયોગ કરવો છે બરાબર સબસ્ટિટ્યુટ કરવા છે કઈ રીતે થાય એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે બરાબર આ લેક્ચર અહીંયા સુધી રાખીએ ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર